આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, રસશાસ્ત્ર લેક્ચર સી ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ, રસશાસ્ત્ર લેક્ચર સીરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ઉમેન પટેલ. નેક્સ્ટ લેક્ચર છે પારસ સંસ્કારની અંદર મર્દન સંસ્કાર. સેકન્ડ નંબરનો સંસ્કાર છે મર્દન સંસ્કાર. સ્વેદન સંસ્કાર વિશે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર વાત કરી અને લિંક્સ હમણાં જે છે કાર્ડ સ્વરૂપે આપણે શેર કરું છું. મર્દન સંસ્કારની અંદર કીધું છે કે ઉદ્દિષ્ટેર ઔષધે સાર્ધમ સર્વ અમલે કાંજિકેરપી પેષણમ મર્દનમ આખ્યમ સ્યાદ બહિર્મલ વિનાશનમ. એટલે કે બહિર્મલ વિનાશન છે આ. મર્દન કરવાથી શું થશે? બહારના મળ જે છે વિનાશ થશે. મર્દન સંસ્કાર એવું છે કે ઉદ્દિષ્ટ, ઉદ્દિષ્ટ એટલે શું છે કે એનો એઇમ્સ, મર્દન સંસ્કારનો એઇમ શું છે? એની અંદર ઔષધ શાર્ધ સર્વ અમ્લ કાંજી કેરપી, શેના સાથે પેશન કરવાનું છે, મેડિસિન પ્રિપેર કરવાની છે, ઓલ અમ્લરસ જે છે બધા અમ્લરસ અને કાંજી જે છે બધું જ લિક્વિડ મીડિયા સાથે એને શું કરવાનું છે, પેષણ કરવાનું છે, મર્દન કરવાનું છે. અને મર્દન કરવાથી શું થાય છે? બહિર્મલનો નાશ થાય છે. તો મર્દન સંસ્કાર એ ક્રિયા છે જેમાં પારદને ચોક્કસ સૂચવેલ ઔષધ બધા અમ્લરસ અથવા કાંજીથી જે છે મર્દન કરવામાં આવે છે. અને એઇમ્સ એનો ઓબ્જેક્ટિવ શું છે? બહિર્મલ વિનાશનમ, ટુ રિમૂવ ધ એક્સટર્નલ ઇમ્પ્યોરિટીઝ ફ્રોમ ધ સ્વેદન સંસ્કારિત પારદ. એટલે કે જ્યારે આપણે સ્વેદનથી જે છે સંસ્કાર કર્યો હોય પારદનો ત્યારે શું હોય? તો જુઓ, આપણે જ્યારે પણ સ્પાની અંદર જઈએ અથવા તો ક્યારેક હ્યુમિડ વાતાવરણવાળો જે રૂમ્સ હોય એની અંદર જઈએ તો શું થાય? આપણને પરસેવો વળે, સ્વેદન થાય એટલે પરસેવો વળે. પરસેવો વળે એટલે બધી જ દોષો ક્યાં આવશે? આપણા શરીર ઉપર આવશે પરસેવા સ્વરૂપે. ઓકે, તો હવે એને નીકાળવા માટે આપણે શું કરવું પડશે? કંઈક જે છે કપડું ઘસવું પડશે. તો એ શું થઈ ગયું? એક પ્રકારનું મર્દન થઈ ગયું. તો એ જ પ્રમાણે પારદની અંદર છે કે પારદની અંદર આપણે જ્યારે શું કર્યું? સ્વેદન સંસ્કાર કર્યો એટલે એની બધી દૂષિત દોષો જે હતા એનો મલ જે છે સીધું થઈને ક્યાં આવ્યો? એની સરફેસ ઉપર આવ્યો. હવે આપણે એને શું કરવું પડશે? બહિર્મલનો વિનાશ કરવો પડશે. જે બહાર મળ આવ્યો એનો શું કરવો પડશે? વિનાશ કરવો પડશે. તો એના માટે જે સંસ્કાર કરીએ છીએ, એના માટે જે વિધિ કરીએ છીએ શું છે? મર્દન સંસ્કાર છે, સેકન્ડ નંબરનો સંસ્કાર છે. તો આ રીતના જે છે એકબીજાને કોરિલેટ કરો કે સ્વેદનથી જે સંસ્કાર કર્યો અને સ્વેદનથી જે પારદની મલ શિથિલ થઈને બહાર આવ્યો એનો દૂર કરવા માટે આપણે શું કરવાનું છે? એનું મર્દન કરવાનું છે. પારદનું શું કરવાનું છે? એનું મર્દન કરવાનું છે. તો મર્દન સંસ્કારથી શું થાય? ઇમ્પ્યોરિટી જે સંસ્કારિત પારદ, સ્વેદન સંસ્કારિત પારદમાં ઇમ્પ્યોરિટી જે બહાર આવી હોય એનો જે છે નાશ થાય છે. એના ઇન્ગ્રીડિયન્ટ શું છે? તો ગુડ, દગ્ધિર્ણ, લવણ, મંદિર ધૂમ એટલે શું? ગુગલું. ત્યારબાદ ઇષ્ટિકા ચૂર્ણ, આસુરી, આ બધા જે છે ઉપયોગ કરવાના છે. અહીંયા ઇન્ગ્રીડિયન્ટ છે ગુડ, દગ્ધિર્ણ, સેંધવ લવણ, મંદિર ધૂમ, ઇષ્ટિકા ચૂર્ણ અને આસુરી. તો આની ટ્રીક છે કે ગુડ સે ઇષ્ટને આમ ખાયા. ઓકે, તો જો ગુદ સે ઇષ્ટને આમ ખાયા, ગુદ સે ઇષ્ટને આમ ખાયા. કહાં સે ખાયા? ગુદ સે, ગુદ સે ઇષ્ટને આમ ખાયા. ઓકે, અને સ્વેદન સંસ્કારિત પારદ લેવાનો છે અને કાંજી લેવાની છે ક્વોલિટી સબ સ્ટાન્ડર્ડ. સ્વેદન સંસ્કારિત પારદ એક જે છે લેવાનું છે 116 પાર્ટ આ લેવાનું છે. કાંજી જે છે ક્વોલિટી સ્ટાન્ડર્ડ લેવાની છે. ઓકે, અને ત્યારબાદ શું કરવાનું છે? એનું મર્દન કરવાનું છે ખલવા યંત્રની અંદર. એટલે શું થશે? બહારનો જે મળ છે સ્વેદન સંસ્કારથી જે આવ્યો છે એને એ બધો દૂર થશે. તો અહીંયા ટેબલ્સમાં લખ્યું છે કે ઉપરોક્ત ઔષધોને કાંજી ઉમેરી 3 દિવસ સુધી મર્દન કરો. કલ્કને કાંજી અથવા ગરમ પાણીથી પછી શું કરવાનો? ધોઈ કાઢવાનો છે. ઓકે, અને ધોઈ કાઢી. ઓકે, આ રીતના જે છે તો ઔષધ જે ઉમેરવાની પ્લસ પારદ ઉમેરવાનો, કાંજી ઉમેરવાની, 3 દિવસ સુધી મર્દન કરવાનું. ઓકે, અને કલ્કને જે વધ્યો હોય એને કાંજી અને ગરમ પાણીથી ધોઈ કાઢવાનું. એટલે બહેરનો જે મલ હોય, જે એક્સટર્નલ ઇમ્પ્યોરિટી હોય સ્વેદન સંસ્કારિત પારદની અંદર, એ દૂર થશે. તો આજે આપણે અભ્યાસ કર્યો મર્દન સંસ્કારનો. ઉદ્દિષ્ટ ઔષધે સાર્ધમ, એટલે કે મેડિસિન જે પ્રિપેર કરવાની છે મર્દન સંસ્કારની અંદર, એની અંદર શું છે? એનો એઇમ શું છે? તો એનો એઇમ્સ જે છે શું છે? જો આની અંદર શું છે? જો ઉદ્દિષ્ટ શું છે? તો કે બહિર્મલ વિનાશન. ઓકે, તો આ પહેલો શબ્દ અને છેલ્લો શબ્દ બે જોડાયેલા છે. પછી શું કીધું છે? ઔષધ સાર્ધમ સર્વ અમ્લ કાંજીકેરપી, એટલે કે જો સર્વ અમ્લ કાંજીકેરપી જે છે એનાથી શું કરવાનું છે? પેષણમ મર્દનમ આખ્યમ, આ થઈ ગયું એટલું. અને ઔષધ સાર્ધમ, ઔષધ સાર્ધ એટલે જે છે આ છે 116 પાર્ટ જે છે એના વિશે વાત કરી છે કે બધી ઔષધિઓ લેવાની છે, ત્યારબાદ જે છે સર્વ અમ્લ કાંજીકેર લેવાની છે, એનું પેષણ કરવાનું છે પારસ સાથે, અને એનાથી શું થશે? બહિર્મલનો વિનાશ થશે. તો મર્દન સંસ્કાર વિશે આજે અભ્યાસ કર્યો. ગુદસે ઇષ્ટને આમ ખાયા, યાદ રાખજો એ ઔષધિઓ છે. 3 દિવસ સુધી જે છે મર્દન કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર મૂર્છન સંસ્કાર વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.